બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મોરથલ ગામે પતિ પત્નીને વીજ કરંટ લાગતા પતિનું મોત નિપજ્યું છે, જ્યારે પત્નીને ગંભીર હાલતમાં સારવાર અર્થે ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. થરાદ તાલુકાના મોરથલ ગામે રહેતા હજુરભાઈ સકરાભાઈ ઠાકોર અને તેમની પત્ની પારૂબેન હજુરભાઈ ઠાકોર બંને પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે સમયે હજુરભાઈને અચાનક વીજ કરંટ લાગતા પારૂબેન તેમને છોડાવવા માટે દોડ્યા હતા, પરંતુ તેમને પણ વીજ કરંટ લાગતા બંને ગંભીર રીતે દાઝ્યા હતા. પરંતુ હજુરભાઈનું ઉપર જ મોત નિપજતા અરેરાટી મચી જવા પામી હતી અને ગંભીર રીતે ઘાયલ થયેલા પારૂબેનને સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને મૃતક હજુરભાઈની લાશને પીએમ અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ચૌહાણ હજુરભાઈ સકરાભાઈ ખેતીમાં કામ કરતા હતા ત્યારે તેમને લાઈન નીચેથી પ્રસાર થવા જતા વાયર નેચો હોવાથી તેમને કરંટ લાગેલ છે અને તેમને કરંટ લાગતા તેમની પત્ની ઘરેથી દોડી ગયા અને તેમને છોડાવવા જતા તેમને પણ કરંટ લાગ્યો અને વાયર ખૂબ નેચો હોવાથી વિદ્યુત બોર્ડની બેદકારીથી આ બધો ચોટ આવી મોરથલ ગામ મોરથલ તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા. તો બીજી તરફ મૃતકના પરિવારજનોએ વીજ કંપની ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમારા ખેતર 7 ફૂટ જેટલી નીચે વીજ લાઇન પસાર થઈ રહી છે અને અમારા દ્વારા અનેકવાર મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આ લાઇન ઊંચી ન કરાતા આજે અમારે મોટો નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે જો આ વાત સત્ય હોય તો વીજ કંપનીની ગંભીર બેદરકારી કહેવાય, તો બીજી તરફ ગામ લોકો પણ જણાવી રહ્યા છે કે વીજ કંપની મૃતક અને ઘાયલને સહાય કરે. સુરેશ ગલચરનો રિપોર્ટ, બનાસકાંઠા.